बिरसा मुंडा की धरती, जिस धरती पर ऐसे तपस्वी पैदा हुए, ऐसी धरती को मैं नमन करता हूं। आजादी में जंगलों में रहने वाले हमारे आदिवासियों का योगदान अप्रतिम। बिरसा मुंडा का नाम तो शायद हमारे कानों पे पड़ता है, लेकिन कोई आदिवासी जिला ऐसा नहीं होगा कि 1857 से लेकर के आजादी आने तक आदिवासियों ने जंग न की हो, बलिदान न दिया। संकटों में जीना, अभाव के बीच आनंद को कैसे उभारना, ये हम शहर में रहने वालों के लिए अगर सीखना है तो मेरे आदिवासी भाइयों से बड़ा कोई गुरु नहीं हो सकता। उनका सम्मान होना चाहिए, उनका गौरव होना चाहिए, भावी पीढ़ी को उनकी प्रेरणा मिलनी चाहिए। नर्मदा जिले के केवड़िया कॉलोनी में बिरसा मुंडा की जन्म जयंती मनाई गई। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में चंदकांत भाई तड़वी तथा कोठी केवड़िया ग्रुप ग्राम पंचायत की सरपंच श्री भीका भाई तड़वी तथा केवड़िया गांव के मान राजू भाई तड़वी के साथ महिलाएं उपस्थित रहीं और बिरसा मुंडा की प्रतिमा को फूल अर्पण कर उनको याद किया गया। गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। आज 15 नवम्बर बिरसा मुंडा जन्मजयंती निमित्ते मारो युवाओं ने एक एटलो संदेश छे के जे आपड़ा आदिवासी जननायकों छे, जे आपड़ा माटे आपड़ी जल जंगल जमीन माटे जे एमने बलिदान आप्यू छे, ए बलिदान ने भूली नहीं, पर एमना आदर्शों ने एमनू जीवन चरित्र ने जाणी समझीने अने पोताना जीवनमां उतारवानी जरूर छे। आजना युवानो ज्यारे आ मोबाइल युगना कम्प्यूटर युगमां જ્યારે આપણે પોતાના જનનાયકોને ભૂલી રહ્યા છે, ત્યારે મારો ફક્ત એટલો સંદેશ એમને આપવા માંગુ છું કે આપણું જે આદિવાસી અસ્તિત્વ છે એને ટકાવી રાખવા, આપણી જે સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે જે કંઈ કરવું હોય એ આપણે કરીએ, અને એમના જે આદર્શો અને એમના જે વિચારો જે છે એ આપણા જીવનમાં ઉતારીએ, અને એમણે જે ઉલગલાન ચાલુ કરી હતી એ આજે આપણે કાયમ રાખીએ। પોતાના જલ જંગલ જમીન બચાવવા માટે જે એમણે બલિદાન આપ્યું, એ બલિદાન વ્યર્થ ના જવાતા આજે બલિદાનનું મહત્વ સમજીને આજનો દિવસ આદિવાસીઓ માટે એક બહુ અગત્યનો દિવસ છે। આજના દિવસે બિહારના ઉલિહાતુમાં મુંડા જ્ઞાતિમાં બિરસા નામના બાળકનો જન્મ થયો અને તેમણે આદિવાસીઓના ઉદ્ધાર માટે ક્રાંતિની જ્યોત જગાવી અને ઉલગુલાન શરૂ કરી। એમણે નાની ઉંમરે જ જમીનદારી સામે અને નોકરશાહી સામે, અંગ્રેજોની ગુલામી સામે જિહાદ જગાવી, અને એ જિહાદમાં એમણે આદિવાસીઓને અંધશ્રદ્ધામાંથી પણ બહાર લાવવા માટેના પ્રયત્નો કર્યા, અને એમણે પોતાની સંસ્કૃતિ જાળવી રાખે અને પોતાનું જીવન સાહજિકતાથી અને સ્વમાનપૂર્વક જીવી શકે એનો બોધ આપ્યો, અને એમના માટે એમણે ક્રાંતિ કરી, જેથી કરીને આજના દિવસે આખા દેશમાં ભગવાન બિરસા મુંડાને યાદ કરી અને એમને પુષ્પાર્પણ કરી લોકો યાદ કરે છે। હવે મારે સમગ્ર ભાઈઓને એક જ વિનંતી છે કે આપણે ફક્ત આ એક તહેવાર તરીકે ઉજવીને છૂટા નથી પડવાનું, પણ એમના સિદ્ધાંતોને અનુસરવાનું છે। હાલના તબક્કે અહીંયા પણ ઉલગુલાનની જરૂર છે। કેવડિયામાં જે ઉલગુલાનમાં અહીંયા પહેલાં શરૂઆતમાં 6 ગામની જમીનો લેવાઈ, ત્યાર પછી 50-60 વર્ષ સુધી એ જમીનનો ઉપયોગ ના થયો અને ઓચિંતાના સરકારે એના પર કબજો જમાવ્યો, ગરીબ લોકોને હાંકી કાઢ્યા, ફેન્સિંગ કર્યું, અને ત્યાર પછી હાલના તબક્કે 2016નો ઇકો ફ્રેન્ડલી ઇકો ટુરિઝમ પ્રોજેક્ટ અભયારણ્ય જાહેર કર્યું, અને એ અભયારણ્ય ફક્ત સુરપાણેશ્વરના જંગલ પૂરતું હતું, તેને વધારીને હાલમાં ગોળા વસંતપુરા, પીપરિયા, બોરિયા, ભીલવર્ષી, જુનવદ, વાવડી અને જીતનગર સુધી એને વિસ્તારવામાં આવ્યું, જેથી કરીને
આદિવાસીઓની પોતાની જે મિલકત છે એના પર પણ સરકારે પોતાનો હક દાખલ કરી દીધો, જેથી કરીને આદિવાસી લોકો જમીન વેચી ના શકે, જેથી કરીને જમીનનો કોઈ વિકાસ ના કરી શકે. વિકાસ કરવો હોય તો સરકારની મંજૂરી લઈને થાય, જેથી સરકાર પોતે એમાંથી જમીનો લઈ અને ઉદ્યોગપતિઓને વેચી શકે. એની જોગવાઈ 2016ના કાયદામાં સુધારો કરી લાગુ કરી અને આ પ્રજા ઉપર ઠોકવામાં આવી છે. અને આ આદિવાસીઓને મજૂર બનાવવા માટેની એક પ્રવૃત્તિ ચાલુ થઈ છે. પોતાની જમીનમાં જ પોતાની ઈચ્છા મુજબ ખેડૂતો આદિવાસીઓ કોઈ પણ જાતનો વિકાસ ના કરી શકે એના ઉપર આ એક લગામ લગાવી દેવામાં આવી છે. આ કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ.